कच्छ જિલ્લામાં પશુ આરોગ્ય મેળામાં પશુને રસીકરણ કરવામાં આવ્યું હતું, જેની પશુપાલન નિયામકે વાત કરી હતી। રાજ્ય સરકાર દ્વારા તારીખ 24 અને 25 નવેમ્બર એમ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું રાજ્યવ્યાપી આયોજન હાથ ધરેલું હતું। કચ્છ જિલ્લામાં પણ ખેતીવાડી ખાતા દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા બે દિવસીય કાર્યક્રમ હાથ ધરેલો હતો, જેમાં પશુપાલન વિભાગ દ્વારા આ બંને દિવસે પશુ આરોગ્ય મેળા કેમ્પ તેમજ ખસીકરણ કેમ્પોનું દરેક તાલુકામાં આયોજન કરાયું હતું। કચ્છ જિલ્લાના કુલ 9 તાલુકાઓમાં આપણે 9 પશુ આરોગ્ય મેળા પ્રથમ દિવસે એટલે કે 24 તારીખના રોજ આયોજિત કર્યા હતા, અને આ 9 પશુ આરોગ્ય મેળા કેમ્પમાં આપણે કુલ 5518 પશુઓને સારવાર હેઠળનો લાભ આપ્યો હતો, જેમાં આપણે આરોગ્ય વિષયક સારવાર, સર્જિકલ સારવાર, ગાયનેકોલોજીકલ અને સેક્સ્યુઅલ હેલ્થ કંટ્રોલની સારવાર, એ ઉપરાંત કૃમિનાશક દવાની સારવાર અને ડી ટીકિંગની સારવાર એટલે કે ઈતરડી વગેરે હોય તો એના માટેની પણ સારવારનો લાભ આપણે જિલ્લાના પશુઓને આપેલો હતો, અને કુલ લગભગ 550 જેટલા પશુપાલકોએ આ સારવાર કેમ્પોનો લાભ લીધો હતો। કાર્યક્રમના બીજા દિવસે એટલે કે 25 તારીખના આપણે ખસીકરણ કેમ્પોનું આયોજન કર્યું હતું। રાજ્ય સરકારની જે સઘન ખસીકરણની યોજના છે એમાં જે રખડતા પશુઓ છે, જે ઓછા અને બિન ઉત્પાદક પ્રકારના પશુઓ છે, એવા જે નર આખલા હોય એમનું ખસીકરણ કરવાથી એમનું સંવર્ધન અટકે છે અને આપણે ઓછી ઉત્પાદન ક્ષમતાવાળા પશુઓનું વધારાનું જે હોય પેદાશ એ આપણે અટકાવી શકીએ છીએ, સાથે સાથે એમનો જે રખડતા પશુનો ત્રાસ હોય છે એ પણ ઓછો કરી શકાય છે। એના માટે આપણે બીજા દિવસોના કેમ્પોમાં કુલ 537 જેટલા નર વાછડાઓનું ખસીકરણ આપણે અલગ અલગ સ્થળે હાથ ધર્યું હતું। માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।